સમાચારમાં જો નજર કરીએ તો જામકંડોરણામાં 108 એમ્બ્યુલન્સનું કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જામકંડોરણા તાલુકામાં જૂની એમ્બ્યુલન્સ વાનનો સમય પૂર્ણ થઈ જતા જામકંડોરણા તાલુકાને આરોગ્ય સુખાકારી માટે સરકારશ્રી દ્વારા નવી અદ્યતન સુવિધા સાથેની એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવેલ. આ નવી 108 એમ્બ્યુલન્સનું અન્ન અને નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ તકે રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાનપરિયા, માર્કડીયાના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઈ સોરઠિયા, લેવા પટેલ સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ બાલદા, ગૌતમભાઈ વ્યાસ, રમેશભાઈ બાલદા, કાનજીભાઈ પરમાર સહિતના આગેવાનો તેમજ 108ના સ્ટાફે હાજરી આપી હતી. અમારા સંવાદદાતા મનસુખ બાલદાનું કહેવું છે કે જામકંડોરણા તાલુકામાં જૂની એમ્બ્યુલન્સ વાનનો સમય પૂર્ણ થઈ જતા જામકંડોરણા તાલુકાને લોકોને આરોગ્યની સુખાકારી અને સરકારશ્રી દ્વારા નવી મળેલી અદ્યતન સુવિધાવાળી એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી હતી. જામકંડોરણામાં 108 એમ્બ્યુલન્સનું કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા દ્વારા તેઓના શુભ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જામકંડોરણાથી મનસુખ બાલદાનો અહેવાલ, પાદરા 24. સીએસસી જામકંડોરણા ખાતે આજે એમ્બ્યુલન્સ કાર જૂની થવાના કારણે તેને બદલીને તેની જગ્યાએ એક નવી એમ્બ્યુલન્સ કાર આપવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય જયેશભાઈ રાદડિયા, જામકંડોરણાના સરપંચ શ્રી શકુરભાઈ કોયાણી, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી શકુરભાઈ ચૌહાણ, માર્કડીયાના ચેરમેન શ્રી વિઠ્ઠલભાઈ બોદર અને અન્ય આગેવાનો, અન્ય સ્ટાફના ભાઈઓ ઉપસ્થિત રહ્યા અને બડી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ સુવિધા છે એ લોકોની સુખાકારી વધે તેના માટેના સરકારશ્રીના પ્રયત્નો છે, એના ભાગરૂપે આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.